નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું બધા જ દર્શક મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો મુલતાની માટી જે છે એનો એક એવો દેશી પ્રયોગ બતાવું છું જેના ઉપયોગથી જે લોકો પોતાના ચહેરાથી ચહેરાને લઈ અને ચિંતિત હોય ખાસ કરીને યુવાનો યુવાનીમાં પ્રવેશ કર્યો હોય અને જે પોતાનો ચહેરો ચમકાવવા માટે એમાં પણ ખાસ કરીને જે યુવતી હોય એટલે કે બહેનો જે બજારમાંથી અવનવા પ્રસાધનો અને અવનવા ફેસવોશ ફેસ ને એવી ઘણી બધી પ્રોડક્ટ માર્કેટમાં મળે છે કે આટલા દિવસમાં ચહેરો સુંદર બનાવી દે આટલા દિવસમાં તમારું મોઢું છે વ્હાઈટ થઈ જાય ગોરા બનવાની લોભામણી જાહેરાતો આવી જાહેરાતોની પાછળ ઘણા બધા રૂપિયાઓ ખર્ચે છે છતાં અમુક સમયે એને કહેવાય કે ક્ષણિક સુંદરતા દેખાય હોય નહીં ખરેખર સુંદરતા પણ અમુક ક્ષણિક માટે અમુક સમય પૂરતું તમને એમ લાગે કે તમારો ચહેરો છે એ સુંદર થઈ ગયો છે પણ આ બધી જે ક્રીમો હોય છે એ ક્યાંક ને ક્યાંક જે સ્કિન છે એને નુકસાન કરે છે પ્રાચીન સમયમાં આની માટે જે લોકો ઉપયોગ કરતા હતા એમાં ખાસ કરીને ચણાનો લોટ સૌથી અસરકારક વસ્તુ સ્કિન માટે એ સિવાય મૂલતાની માટી એ પણ એક એવી કુદરતી વસ્તુ છે જે સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે અને મુલતાની માટી તો સ્કિન સિવાય વાળની માટે પણ અતિશય ફાયદાકારક છે મુલતાની માટી એક એવી પ્રકારની જે કુદરતી ટોનિક છે જે સ્કિનને વ્હાઇટનિંગ બનાવવામાં એટલે કે સ્કિન છે ખાસ કરીને ચહેરાની સ્કિન છે એને સફેદ બનાવવામાં એને ચમકાવવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે એ સિવાય ખાસ ઘણા બધા મિત્રોની કોમેન્ટ હોય છે કે ચહેરા ઉપર ખીલને લીધે અથવા તો અમુક પ્રકારે કાળા દાગ પડી ગયા હોય છે અથવા કાળા દાગ છે જતા નથી તો મુલતાની માટી એક એવી વસ્તુ છે જેનાથી કાળા દાગ પડી ગયા હોય ખીલને લીધે પડ્યા હોય કે પછી કોઈ પણ કારણોસર આ કાળા દાગ છે એને દૂર કરવાની ક્ષમતા છે એ મુલતાની માટીમાં છે હવે આજે મૂલતાની માટીનો એક એવો પ્રયોગ બતાવું છું જેનાથી તમે જે બજારની કોસ્મેટિક ક્રીમ અને ફેસવોશને જે કંઈ હોય એ બધું તમે ભૂલી જાઓ અને આના તમે માત્ર બેથી ત્રણ દિવસ આ એનો પ્રયોગ કરો એટલે તમે ખુદ ચોંકી જાઓ એના પરિણામથી હવે મિત્રો મુલતાની માટી એક પ્રકારની કુદરતી માટી છે મુલતાની માટી બે રીતે હોય છે એક તો પાવડર ફોર્મમાં તમને ખૂબ આસાનીથી મળી જાય આયુર્વેદિક સ્ટોરમાંથી લ્યો તો જે સારી ક્વોલિટીની મુલતાની માટી અથવા તો દેશી ઓસળિયાની દુકાને પણ મળી જાય મુલતાની માટી અને એક બીજું કે મુલતાની માટી છે એ ટુકડાના સ્વરૂપમાં એટલે પથ્થરના સ્વરૂપમાં પણ આવે છે એને તમે અમુક સમય માટે ભીની કરી રાખો પલાળી રાખો એટલે ઓગળી જાય હવે મારી પાસે જે મુલતાની માટીનો પાવડર છે એ તમને બતાવું છું કે આ ટાઈપનો મુલતાની માટી છે એનો પાવડર જેવું હોય છે એકદમ ઝીણો પાવડર હોય છે મુલતાની માટી એક પ્રકારની આ માટી જ છે મિત્રો પણ આ એવી કુદરતી માટી છે જે હેલ્થ માટે આના ઘણા બધા ફાયદાઓ છે ખાસ કરીને સ્કીન અને વાળ માટે અમે આજે તમને જે સ્કિન માટેનો ઉપયોગ બતાવું છું જેમાં આ મુલતાની માટી છે એનો ઉપયોગ કરવાથી તમે સો ટકા બજારની બધી જ જે વ્હાઈટનિંગના સ્કીન વ્હાઈટ કરવાના નામે જે વેચાય છે એ ક્રીમને ભૂલી જશો કારણ કે ઘણા બધા લોકો જે ખાસ કરીને જેની સગાઈ પણ ન થઈ હોય એમની માટે ચહેરાની સુંદરતા છે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે બાકી જેને ગોઠવાઈ ગયું હોય એની માટે તો કોઈ આવું કરવાની કંઈ જરૂર હોતી નથી પણ આને લીધે ઘણી વખત જે કાળા દાગ કાયમી દાગ પડી ગયા હોય ચહેરા ઉપર તો એ દાગ પણ દૂર થઈ જાય છે હવે આ જે મુલતાની માટી છે આ એક ચમચી જે મુલતાની માટી છે આ એક એક જ ચમચી મુલતાની માટી લેવાની છે હવે એની અંદર એક વસ્તુ મિક્સ કરવાની છે અને એ વસ્તુ પણ એકદમ ઇઝી અને સૌથી સરળ એ છે દૂધ જો દેશી ગાયનું દૂધ હશે તો ખૂબ જ સારું પરિણામ મળશે મુલતાની માટીમાં મિક્સ કરો એટલે એક ચમચી મુલતાની માટી અને એક ચમચી અથવા એક ચમચીમાં ઓછું એટલું દેશી ગાયનું કાચું દૂધ બંને વસ્તુને બરાબર મિક્સ કરવાની છે અને એની અંદર પાંચથી સાત ટીપાં ગુલાબજળ ના મિક્સ કરવાના છે ગુલાબજળ ન હોય તો પણ ચાલશે એની કોઈ મહેનત કરવાની જરૂર નથી માત્રને માત્ર દૂધ અને મુલતાની માટી બંનેને બરાબર મિક્સ કરી હલાવી દેવાનું અને એક ચપટી ખાલી એક જ ચૂટકી એમ કહેવાય ને કે શેઝ હળદર નાખવાની અને બરાબર મિક્સ કરી અને એક પ્રકારનું ફેસપેક જેવું થશે આ ફેસ ફેસપેકને તમારે વહેલી સવારે અથવા તો રાત્રે સૂતી વખતે ચહેરા ઉપર લગાવી દેવાનું ખાસ કરીને યુવાન અને યુવતીઓ માટે અને આને લગભગ વીસ મિનિટથી લઈ અને ત્રીસેક મિનિટ સુધી રહેવા દેવાનું પછી પાણીથી ધીમે ધીમે ભીના હાથ કરી અને ઘસતું જવાનું અને જે રીતે આપણે ફેસવોશથી ચહેરો સાફ કરતા હોય કે સાબુથી મોઢું ધોતા હોય એ રીતે ધીમે ધીમે હાથ સેસ ભીના કરીને ધીમે ધીમે મોઢું ધોઈ લેવાનું પછી બરાબરનો ચહેરો સાફ કરી નાખવાનો તમે પ્રથમ જ ઉપયોગથી આનું પરિણામ છે એનાથી ચોંકી જશો અને તમે ખાલી તમારી સ્કિન ઉપર હાથ ફેરવશો એટલે સ્કીનમાં તમને એનું રિઝલ્ટ દેખાશે એકદમ સોફ્ટનેસ બની જશે સ્કીન અને આનું અઠવાડિયામાં તમે ત્રણ વખત કે બે વખત પણ ઉપયોગ કરો તો પણ ચાલે પણ અઠવાડિયામાં ત્રણ વખત અથવા એકાંતરાનો ઉપયોગ કરો એટલે ધીમે ધીમે જે ખીલને કારણે કાળા ડાઘ પડી ગયા હોય છે કાયમી તો આ કાળા ડાઘ પણ છે એ ધીમે ધીમે દૂર થઈ જાય છે અને સ્કિન એકદમ તમારી છે ચમકદાર બની જાય છે જે એમ કહેવાય કે ગોરા તો એકદમ કોઈ નથી થઈ જતું તાત્કાલિક એવી કોઈ પણ દવા કે કોઈપણ ક્રીમ હોતી નથી પણ આને લીધે એક પ્રકારની જે કુદરતી ચમક હોવી જોઈએ સ્કિનમાં એ ચમક છે એ આવી જાય છે અને એ ચમક કાયમી જળવાઈ રહે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો અમને આશા છે કે તમને મારો આજનો વિડીયો હશે વિડીયો બનવું હોય તો વિડીયોને લાઇક શેર તથા હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી